આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા મોરચાના જે પ્રમુખ છે હૈતલબેન જાની જે એક કાર્યક્રમ હતો આજે પીએમ સાહેબનો મેરાબૂથ સબસે મજબૂત બરાબર છે એ કાર્યક્રમ અંતર્ગત જ્યારે લાઈવ પ્રશ્નોત્તરી કરવાની વાત હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગુજરાતમાંથી એક મહિલા પ્રમુખ તરીકે જ્યારે એમને મોકો મળ્યો ત્યારે એમને હૈતલબેન જાનીએ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પ્રશ્ન કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર નવ વર્ષથી જે શાસન કરી રહી છે એ શાસન સામે અનેક પક્ષો એકત્રિત થઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી બે હજાર ચોવીસમાં ન બને ત્યારે એકજૂટ થયા છે એ સવાલને લઈને જ્યારે હેતલબેન જાનીએ પીએમ મોદી સાહેબને પ્રશ્ન કર્યો હતો જી હેતલબેન વાત કરવા જઈએ તો તમે જે હાલ જે ભારતીય જનતા પાર્ટી સામે જે શાસન ચાલી રહ્યું છે એની અંદર રાષ્ટ્રના અનેક પક્ષો એકત્રિત થઈને જ્યારે મોદી સરકારની વિરુદ્ધની અંદર અભિયાન ચલાવી રહ્યા છે તો તમે આજે પ્રશ્ન કર્યો મોદી સાહેબને તો તમને કેવું લાગ્યું અને શું કારણથી પ્રશ્ન કર્યો જી નમસ્કાર હું હિતલબેન જાની આજે મેરા બુથ સબસે મજબૂત અંતર્ગત જ્યારે મોદી સાહેબ સાથે સંવાદ કરવાનો હતો એમની સાથે પ્રશ્નોત્તરી કરવાની હતી ત્યારે મને એમાં પસંદ કરવામાં આવેલી હતી અને મેં મારો પ્રશ્ન રજૂ કરેલો હતો કે આખા ભારતની અંદર જ્યારે મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીને નીચી દેખાડવા માટે એમને કઈ રીતે હરાવી શકાય એના માટે જુદી જુદી દલ જુદા જુદી પાર્ટીઓ એકત્રિત થઈ ગઈ છે જે પાર્ટીઓ પોતપોત એકબીજા સાથે લડી રહી હતી એ પાર્ટીઓ આજે એક થવાનું નાટક કરી રહી છે કેમ કરીને ભારતીય જનતા પાર્ટીને હરાવી શકીએ મોદી સાહેબને હરાવી શકીએ ત્યારે મેં આ સવાલ એમને કરેલો હતો કે મોદી સાહેબ આનો જવાબ કઈ રીતે આપશે એ આના વિશે શું કહેવા માગે છે ત્યારે મોદી સાહેબે ખૂબ સરસ રીતે એનો ઉત્તર આપેલો હતો કે ભારતીય જનતા પાર્ટીને ગમે તેટલી પાર્ટીઓ એકત્રિત થતી હોય તો એ સૌથી પહેલાં તો એક ભય છે એમના કરેલા ગોટાળા એમણે કરેલા જે કાંઈ પણ ભ્રષ્ટાચાર છે એ બહાર ન આવી જાય એના માટે થઈ અને આ જુદી જુદી પાર્ટીઓ અત્યારે એકત્રિત થઈ ગઈ છે ત્યારે મોદી સાહેબે એ વિશ્વાસ આપેલો છે કે એ દરેકે દરેક જે પણ ગોટાળા કરેલા છે જે પણ ભ્રષ્ટાચાર કરેલા છે એનો સંપૂર્ણપણે હિસાબ કરવામાં આવશે અને આવા વિશ્વાસ સાથે એક કાર્યકર્તા તરીકે ગર્વની લાગણી થાય છે કે ભારતીય જનતા પાર્ટીના આ સુશાસનકાળની અંદર ફક્ત ને ફક્ત પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવેલા છે અને એનો ખૂબ આનંદ થાય છે કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અને આ જ વિષયને લઈને જ્યારે નવ વર્ષ સેવા સુશાસનકાળના પૂર્ણ થયા ત્યારે અમે અલ્પ વિસ્તારક તરીકે જ્યાં જ્યાં પણ ગયા છીએ ત્યાં ત્યાં દરેક જગ્યાએ પ્રજાએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે એમણે પોતે ખૂબ હર્ષ સાથે ખૂબ આનંદ સાથે જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા કેવા કેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે એ પણ એમણે ઉત્સાહ સાથે અમને જણાવેલું છે જિલ્લાની અંદર તમે મહિલા પ્રમુખ તરીકે એક સેલ્ફી અભિયાન તમારી પાર્ટીનું ચાલ્યું હતું તેની અંદર તમને જે પ્રતિસાદ સારો એવો મળ્યો છે ને તમારી અમુક એવી પોસ્ટો પણ જોઈ કે ગુજરાત રાજ્યની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા પ્રમુખ પ્રથમ આવ્યા છો તો આનું કારણ શું તમને લોકોનો આટલો પ્રતિસાદ મળવાનું કારણ શું જી ખૂબ આનંદ સાથે જણાવતા હર્ષની લાગણી થાય છે કે સેલ્ફી વિથ મહિલા લાભાર્થી અભિયાન જ્યારે ચલાવવામાં આવેલું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં સેલ્ફી લેવા જ્યારે અમે જઈ રહ્યા હતા ત્યારે દરેક પ્રજાજનો દરેક મહિલાઓ અમારી સાથે હર્ષ સાથે સેલ્ફી લેવડાવતી હતી પોતે સામેથી લેવડાવતી હતી એનું એકમાત્ર કારણ હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાંઈ પણ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ને યોજનાઓ બહેનોને મળી રહી છે તો એ યોજનાઓના મળવાપાત્ર બહેનો એના લાભ સાથે ખૂબ આનંદથી અમારી સાથે સેલ્ફી લેવડાઈ રહી હતી જેમ કે આવાસ યોજના છે ઉજ્જવલા યોજના છે વિધવા પેન્શન યોજના છે આવી અનેક યોજનાઓ છે જેના કારણે બહેનો ખૂબ આનંદની લાગણી અનુભવી રહી હતી ઉદાહરણ તરીકે એક બે વાત હું તમને અહીંયા જણાવું તો જેમ કે આવાસ યોજના તો જે પણ બહેનો આવાસ યોજનાના લાભ લીધેલા બહેનો છે એમના ત્યાં અમે જ્યારે ગયા ત્યારે એમની સાથે સંવાદ કરવાનું અમને ખૂબ સરસ સૌભાગ્ય તો પ્રાપ્ત થયું સાથે બહેનની સાથે સંવાદ કરીને જાણવા પણ મળ્યું કે આ યોજનાનો લાભ લઈને એમને કેવું લાગી રહ્યું છે ત્યારે બહેનો જણાવતા હતા કે સંતાન નથી પતિ નથી જ્યારે પોતે બેન નિસહાય છે ત્યારે એમને પોતાને પોતાના નામનું એક ઘર પ્રાપ્ત થયું આવાસ યોજના હેઠળ અને પોતે એક ઘરના માલિક થયા અને પોતે જણાવતા હતા કે નિઃસહાય વ્યક્તિ તરીકે જ્યારે હોઈએ ત્યારે કેવું થતું હોય છે અને હવે મને મારું પોતાનું ઘર મળી ગયું છે અને આવા અનેક બહેનો હતા કે જેઓ આવાસ યોજનાના લાભથી ખૂબ ખુશ હતા આની સાથે હજુ પણ આપણે વાત કરીએ આયુષ્યમાન કાર્ડની તો આયુષ્યમાન કાર્ડના ઘણા બધા બહેનો એવા હતા કે જેમણે કોઈને કોઈ આપણે તો ઈચ્છીએ કે ભગવાન ન કરે કોઈને ઉપયોગ કરવાનો થાય પણ છતાંય ઉપયોગ કરવાનો થયો છે ત્યારે બહેનો જણાવતા હતા કોઈ બેનને પથરીનું ઓપરેશન કરાવેલું હતું તો કોઈ બેનને ગોળાનું ઓપરેશન કરાવેલું હતું એક બેન એવા હતા કે જેનો દીકરો ત્રણ જ વર્ષનો હતો અને એ દીકરાને સારંગાટનું ઓપરેશન કરાવવાનું થયું હતું એ બેન જણાવે છે કે લગભગ અંદાજીત પચાસથી સાઠ હજારનો ખર્ચ એમને પ્રાઇવેટ હોસ્પિટલમાં જણાવવામાં આવેલો હતો પરંતુ આપણા ભારતીય જનતા પાર્ટી આપણા આદરણીય મોદી સાહેબ દ્વારા જે આ આયુષ્યમાન કાર્ડની યોજના છે એના અંતર્ગત એમને ઓપરેશન તો સાવ ફ્રી થયું સાથે એ દીકરાને સાવ સારું ન થઈ ગયું ત્યાં સુધીની એની દરકાર પણ રાખવામાં આવેલી હતી તો આવા અનેક બહેનો સાથે અમને સંવાદ કરવાનો કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એમની સાથે અમને ચર્ચા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું જી અતલબેન જે વાત કરવા જઈએ તો હાલ તમે આજે આજે મોદી સાહેબ સાથે સંવાદ કરો તો એના ઉપરથી તમને શું લાગે છે બે હજારની ચોવીસની જે લોકસભાની ચૂંટણી આવે છે તો ભારતીય જનતા પાર્ટી કેવું પ્રદર્શન કરશે ટૂંકમાં જણાવશો સો ટકા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની એકમાત્ર એવી પાર્ટી છે કે જ્યાં ફક્ત ને ફક્ત પ્રજાલક્ષી કાર્યો જ કરવામાં આવી રહ્યા છે તો અમને વિશ્વાસ છે કે આગામી બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ ફક્ત ને ફક્ત દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જ આવશે જી દર્શક મિત્રો આ હતા આપણી સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ શ્રી હેતલબેન જાની હવે એ એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે બે હજાર ચોવીસની અંદર ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતશે અને ફરીથી નરેન્દ્ર મોદી સાહેબ જ વડાપ્રધાન થશે તો હવે આગામી દિવસોમાં નવા વિષય સાથે મળીશું નવા એમ સાથે નમસ્કાર અશોક રામી